પર્યુષણનો પાંચમો દિવસ. સો ભાઈ બહેનોને, તપસ્વી ભાઈ બહેનોને, ખાસ કરીને સંગવતી આપણે સત્તા પૂછીએ છીએ, બધાને અનુકૂળતા હોય, ક્ષમતા હોય. હવે એક બે વસ્તુ યાદ કરાવી દઉં પાછી, કે સંવત્સરીનો દિવસ નજીક આવી રહ્યો છે. જે ભાઈ બહેનો 60 આઈ મીન જે ભાઈ બહેનો 8 ન કરી શકતા હોય, કોઈક સંજોગોમાં, મારી વાત કરું, હું 8 નથી કરી શકતો દવાના કારણે, ગમે તે કારણે, તો 60 બાંધી નોકરવાળી ગણવી જોઈએ આપણે. તો જે કોઈ ભાઈ બહેનોને 8ની અનુકૂળતા ન હોય તો 60 બાંધી નોકરવાળી ગણવાનો પ્રયત્ન કરશો. તમને એમ લાગે કે કદાચ હું 60 નહીં ગણી શકું, તો જેટલી થાય એટલી કરવાનો પણ પ્રયત્ન કરજો. આપણી એક જવાબદારી છે, આપણી એક સમજ છે, અને આ માર્ગમાં દાખલ થવાનો એક આ રસ્તો છે. તો 60 નોકરવાળી ગણવાની. આવતીકાલે ભગવાન આપણા પર્યુષણની ઉજવણીમાં, ખાસ કરીને ભારતમાં કલ્પસૂત્રના વાંચનમાં, કાલે ભગવાનને નિશાળે મોકલવાના છે. એટલે આપણે કાલે સરસ્વતીની આરાધના કરવાની, અને આપણે કાલે કરશું બપોરના પ્રવચનમાં. અને આપ સૌને પણ યાદ કરાવું છું, બને તો તમારે ઘરે પણ કરવાનો ટ્રાય કરજો કાલે. હવે આપણે ચાલુ કરીએ, પછી ખ્યાલ આવશે મને કે આપણે સંવત્સરના દિવસે પ્રવચન છે કે નહીં. જો પ્રવચન નહીં હોય તો આપણે ગુરુવારે સાંજના સમાપનાનું પ્રવચન લઈ લઈશું. મારે બીજી એક વાત કરવી હતી કે સંવત્સરના દિવસે એટલો પવિત્ર દિવસ છે આપણા આત્માને ઓળખવાનો, કે હું આપ સૌને રિક્વેસ્ટ કરું કે જે કંઈ થાય નાનું મોટું તપ કરજો. એકાશનું, આંબીલ, ઉપવાસ, જે કંઈ થાય, હું એમ નથી કહેતો તમે કરજો જ, પણ મારે તમને ખાસ એ કહેવાનું છે કે બને તો આખો દિવસ મૌન રાખજો. હું મારી વાત કરું છું, મારે સમસ્યાનું પ્રતિક્રમણ પૂરું ન થાય ત્યાં સુધી મૌન હોય છે. હું એટલા માટે કહું છું, એક ઉત્તમ અવસર છે, મૌન રાખજો તો તમને પોતાની જાત સાથે થોડોક ટાઈમ મળશે આરાધનાનો. એટલે બને તો મૌન રાખજો. કોઈ ડૉક્ટર સાહેબ હોય અથવા કોઈ એવા બિઝનેસવાળા હોય કે જેમને તકલીફ હોય, જે કરી ન શકતા હોય, તો કલાક, બે કલાક, જે કંઈ સમય મળે એટલો મૌન રાખજો, જેથી આપણે સૌને બધાને શાંતિ થાય. અને જે કંઈ આરાધના કરીએ આપણે, જ્યારે પણ ભેગા થઈએ, એકવાર આપણે મૌનનું વાતાવરણ બહુ સુંદર હોય છે, તમે જોશો તો ખુશ થઈ જશો. એટલે ટ્રાય કરજો. ઓકે, એટલે આટલી ખાસ ભલામણ છે ભગવાનના માર્ગમાં દાખલ થવા માટે. હવે આજનો સ્વાધ્યાય આપણે ચાલુ કરીએ છીએ. આજના સ્વાધ્યાયમાં આપણે વિચાર કરવો છે કે આપણા જીવનમાં જે કંઈ બને છે એમાં આપણે એમ સમજીએ છીએ કે કંઈ કર્યું અથવા કોઈ કંઈ કંઈ કર્યું તો એ કારણમાં બન્યું, એટલે કંઈ વસ્તુ સ્વરૂપ લે છે અથવા વસ્તુ થાય છે. પણ જ્યારે કંઈ પણ પ્રસંગ બને છે ત્યારે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે એમાં 5 કારણો હોય છે. અને આપણા શાસ્ત્રમાં એને સમવાયના 5 કારણ કહે છે. સમવાયના 5 કારણ ભેગા થાય તો જ એ વસ્તુ બને, બાકી બને નહીં. એટલે હવે સમવાયના 5 કારણ પહેલાં નામ સમજી લઈએ આપણે, કે કાળો, એક કાળ એટલે સમય. બીજું હોય છે સ્વભાવ. ત્રીજું નિયતિ અથવા ભવિતવ્યતા આપણે કહીએ કે ભાવિ ભાવ કહીએ. ચોથું હોય છે પ્રારબ્ધ અથવા આપણા કર્મનો ઉદય. અને પાંચમું પુરુષાર્થ. આ 5 વસ્તુ ભેગી થાય ત્યારે પ્રસંગ બને, કંઈ કારણ બને, તો કંઈ પણ વસ્તુ થાય તો આપણે સમજવાનો ટ્રાય કરીએ કે એમાં શું થાય છે. કારણ કે આપણે સમજશું આને તો આપણા જીવનના ઘણી બધી વસ્તુઓમાંથી રસ્તા મળશે આપણને. કારણ કે ઘણી વસ્તુ આપણને લાગે છે કે આમ મારા જીવનમાં કેમ થાય છે, તો આપણને સમજણ આવી જશે. દાખલા તરીકે પહેલું છે કાળ. કાળ એટલે શું, કે જ્યારે સમય પાકે ત્યારે તે કાર્ય થાય. જો કેરી ઉનાળામાં જ પાકે, તમે કહો કે વરસાદની સિઝનમાં જોયો તે પાકી નહીં શકે, અથવા બાળક જન્મે, તમે કહો એને ચાલવું જોઈએ, ચાલતું થઈ જાય, પણ એનો યોગ્ય સમય થાય, 1.5 વર્ષ 2 વર્ષ જે કંઈ સમય થાય પછી જે ચાલતું થાય. શરૂઆતમાં ચાલતા ચાલતા પડી પણ જાય અને આપણે હાથ પકડીને ચલાવવું પડે, થોડા વખત પછી એ દોડતું થઈ જાય, એનું કાળ પાકવું જોઈએ. જ્યાં લગી કાળ પાકતો નથી, કાળ લબ્ધિ કહે છે શાસ્ત્રમાં, એટલે એ બહુ જરૂરનું છે. એટલે કાળ પાક્યા વગર કાર્ય બનતું નથી, એ આપણે ખાસ ખ્યાલ રાખવું. એટલે જ્યારે પણ કંઈક પ્રોબ્લેમ હોય તો આપણે જે કંઈ કામ કરી રહ્યા છીએ એનો કાળ પાક્યો નથી. વીર પ્રભુએ દીક્ષા લીધી 30 વર્ષની ઉંમરે, કેવળ જ્ઞાનનો ટાઈમ પાક્યો નહોતો. જો એમ કેવળ જ્ઞાનનો ટાઈમ પાક્યો નહોતો, 12.5 વર્ષ વેઠ થવું પડ્યું. એટલે કાળ પાકે ત્યારે જ કાર્ય થાય. આગળ જઈએ આપણે,
તો સ્વભાવ. એટલે સ્વભાવમાં શું વસ્તુ કહે છે એ સમજવા જેવી વાત કરે છે કે જે દ્રવ્યમાં જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તે કાર્ય તેમાં થાય. દાખલા તરીકે તમારે ચામાં મીઠાશ જોઈએ છે તો તમારે ખાંડ જ નાખવી પડે. તમે મને એમ કહો કે ખાંડ નહીં નાખીએ, ખાલી અંદર મીઠાશ નાખી તો એ નહીં થઈ શકે, એ સાથે જ જશે. એટલે જે વસ્તુનો જે સ્વભાવ હોય એ પ્રમાણે જ કરવું પડે. પણ આપણા માટે આરાધના માટે શું, આરાધના માટે આપણે શું કરવું જેથી આપણે આપણા સ્વભાવને આપણા માર્ગમાં લઈ જઈ શકીએ? તો આપણે એ વિચાર કરવો કે હું મારો સ્વભાવ કેવો બનાવું જેથી કરીને મારી આત્માની જ્ઞાન દર્શન ચારિત્રવાળો બનાવું, એની અનુરૂપ બનાવું, હું સ્વાધ્યાય કરું, હું તૈયાર કરું મારી જાતને, મારા સ્વભાવને બદલી કાઢું, ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે કરું, તો શું કરું તો એ માર્ગમાં હું દાખલ થઈ શકું જલ્દી. સ્વભાવ આપણા હાથનું છે, આપણે મહેનત કરવાની છે. જો છોકરાને કોલેજમાં દાખલ થવું હોય તો એના માટે એની પરીક્ષા આપવી પડે, એનું સ્ટડી કરવું પડે, એને બધા 12 ધોરણ પાસ કરવા પડે, બધું જ કરવું પડે અને એ તૈયારી કરે છે. પણ એને ગમવું પણ જોઈએ, એનો સ્વભાવ ભણવા માટેનો છે, અભ્યાસ કરવાની મહેનત કરે છે, તો એ થશે. પણ એમ કે હું જલસા જ કરીશ, વાંચીશ નહીં અને હું કોલેજ જઈશ તો બનતું નથી. ત્રીજી વાત છે ભવિતવ્યતા, નિયતિ, ભાવિભાવ આપણે જેને કહીએ છીએ. હવે શું થાય છે, ઘણીવાર કામ થતું નથી એટલે આપણે શું કહીએ, ભાવિભાવ. આ લખેલું છે આપણે એમ સમજીએ છીએ, અને આપણે મહેનત કરીએ અને ફળ ના મળે તો આપણે સમજવું કે ભાવિભાવ. હવે જુઓ, ભગવાનના ચરિત્રમાં અદ્ભુત દાખલાઓ છે. ગૌતમ સ્વામી યોગ્ય જીવતા ભાવિભાવ હતું તો એમને કેવળ જ્ઞાન થયું. પણ જો જમાલી ગોસાળા, એમનું ભાવિભાવ નહોતા, ભગવાન જેવા ભગવાન મળ્યા હતા પણ ભવભ્રમણ થયું. એટલે ભાવિભાવ ખૂબ કામનું છે, પણ એ જીવને હોય છે. એટલે જ્ઞાન દર્શન ચારિત્રનો આપણો સ્વભાવ છે તો આપણે એ જાતની ભવિતવ્યતા આપણે બનાવી છે, જેથી આપણે એવો પ્રયત્ન કરવો છે, કારણ કે સ્વભાવમાં આપણે લાવશું તો પુરુષાર્થમાં કામ કરશે. ચોથી વાત છે આપણી પ્રારબ્ધ. પ્રારબ્ધમાં છે ને આપણે ભાગ્ય સમજીએ છીએ, પણ આપણે જ આપણું ભાગ્ય ઘડીએ છીએ. આના પછી હું હમણાં કથા વાર્તા કરવાનો જ છું કે આપણે આપણું ભાવ્ય કઈ રીતે, આપણું ભાવ્ય આપણે કઈ રીતે બનાવીએ, આપણે એ કરવું છે. એટલે એમાં શું બને છે કે જો આપણું ભાગ્ય સારું હોય, આપણે કર્મ સારા કરીને આવ્યા છીએ, આપણે જૈન કુળમાં જન્મ્યા એટલે કર્મ સારા કરીને જ આવ્યા છીએ, એટલે શું બને છે કે આપણને બધી અનુકૂળતા મળે છે. પછી અનુકૂળતાનો ઉપયોગ આપણે કેવી કરીએ છીએ આપણા હાથમાં છે, પણ આપણા કર્મ સારા હતા ગયા ભવના અથવા હમણાં આગલા ટાઈમમાં કે જેથી અત્યારે ઉદયમાં આવ્યા ને આપણને આ અનુકૂળતા મળી. આજે આપણે બેસીને સૌ સ્વાધ્યાય કરીએ છીએ એ પણ કોઈ પુણ્યનું કારણ છે, નહીં તો આપણે સાથે હોત જ નહીં અત્યારે, કારણ કે તો સમરના દિવસો છે, લોકો ફરતા હોય છે. પણ આપણે ટાઈમ કાઢી 8 દિવસ ને ચાલો કે આપણે આ કરવું છે, એ પણ આપણા માટે એક ખુશીની વાત છે, કારણ કે આપણે કર્મ ઉદયમાં લાવ્યા છીએ, આપણી જાતે આપણું ભાગ્યને ઉદયમાં લાવ્યા છે. અને પાંચમું છે પુરુષાર્થ. પુરુષાર્થમાં આપણે જે કંઈ મહેનત કરીએ છીએ પુરુષાર્થ કરીએ છીએ, સવારથી સાંજ સુધી આપણે ઓફિસ જઈએ છીએ અથવા જે કંઈ કરીએ છીએ, પૈસા કમાવા કે બીજા કોઈ પણ કારણસર, તો એ પુરુષાર્થ છે. પુરુષાર્થમાં એવું છે કે એ જ વસ્તુ આપણા હાથમાં છે. એટલે પહેલી વાતે તમને કીધું કે પુરુષાર્થ આપણે આપણા આત્માના કલ્યાણનો કરવો. હું એમ નથી કહેતો કે જોબ છોડી દો, સંયમ લઈ લો, એ વાત નથી કરતો, પણ આપણા આત્માના હિતને ખ્યાલમાં રાખીને પુરુષાર્થ તો કરવો, સામાયિક કરવો, સ્વાધ્યાય કરવું, સદગુરુના સંગતમાં રાખવું, કે જે કંઈ થાય કરવું, હું એમ નથી કહેતો આ જ કરવું, પણ કંઈક પુરુષાર્થ દરરોજ કરવો. બીજી એક વાત આપને કરું, આખા દિવસમાં બીજું કંઈ ના થાય. હું એમ નથી કહેતો તમે ટીવી ના જોતો કે આ નહીં, હું એ બધું વાત નથી કરતો, પણ તમે એક નક્કી કરો કે ગમે તેમ થાય તો હું દિવસમાં 24 મિનિટ એક ઘડી સ્વાધ્યાય કરીશ, કંઈક વાંચીશ. કારણ કે આપણે તો આપણો ટાઈમ બધો ટીવી, વોટ્સએપ, બધા જાત જાતની વાતોમાં ચાલી જાય છે, ફોન, તમે જે કંઈ કહેશો મને કહેશો ને, બધું જ ચાલતું હોય છે. તો આ બધા આપણે નક્કી કરીએ કે એક દરરોજનું 24 મિનિટ હું સ્વાધ્યાય કરીશ. તમને જે અનુકૂળ એ વાંચજો, હું એમ નથી કહેતો કે તમે ગાથા કરજો, પણ ધાર્મિક બુકનું કોઈ પણ પાનું ખોલીને વાંચજો, પણ 24 મિનિટ તમારા જીવનમાંથી કાઢજો
અને જો 24 મિનિટ ન નીકળી શકે કોઈ કારણસર તો 12 મિનિટ તો કરજો, કરજો ને કરજો, ઘડી નહીં તો અડધી ઘડી પ્રયત્ન તો કરજો. આ તમને ખ્યાલ નથી આવતો પણ એ ટાઈમ એટલો બધો તમારા આપણા જીવનમાં એટલો બધો ઉપયોગી બની જાય છે કે આપણને ખબર નથી પડતી કે આપણને ક્યાં લઈ જશે. એટલે તમે પ્રયત્ન કરજો. હું તો આપને કહેવાનું છું એક સામાયિક કરજો. મારે તમને સામાયિકની વાત કરવી છે, જો અનુકૂળતા હશે તો, નહીં તો મારે મહિનો રોકાવવો પડશે અહીંયા આગળ, એટલે ખબર નહીં. પણ આપણે હા 10 લક્ષણ આ રહ્યા ને આપકા સહી સાથે. હવે છે ને વાત એવી છે કે 5 કારણ છે પણ ખાલી એક જ કારણ આપણા હાથમાં છે. વસ્તુ બને છે 5 કારણથી. કાળ પણ પાકવો જોઈએ, સ્વભાવ પણ હોવો જોઈએ, નિયતિ પણ હોવું જોઈએ, કર્મ પણ હોવું જોઈએ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. પણ પુરુષાર્થ જ આપણે કરી શકીએ, બીજું બધું આપણા હાથમાં નથી. બાકીના 4 આપણા હાથમાં નથી. એટલે જો પુરુષાર્થ આપણે કરીએ, ગઈકાલે આપણે 2 કથા કરી જેમાં બંને શેઠે સાગરપુર દામનકની કથામાં સાગરપુર શેઠે અને પાજામાં પદ્માકર શેઠે બંને ઊંધા પુરુષાર્થ કર્યા. પુરુષાર્થ આપણા હાથમાં છે. સવળો પુરુષાર્થ કરીએ તો આત્માનો કલ્યાણ માર્ગમાં જઈએ, અવળો પુરુષાર્થ કરીએ તો ભવભ્રમણ થાય. આજે કદાચ લાભ થાય પણ ભવભ્રમણમાં જઈએ. એટલે ખૂબ કાળજી રાખવાની છે આપણે કે હું પુરુષાર્થ શું કરું છું. પહેલી વાત એ છે કે આપણી સમજમાં એ હોવું જોઈએ. જુઓ ખુશી, એક દાખલો આપું તમને. આપ જ્યોતિષ પાસે ગયા અને જ્યોતિષે કહ્યું, અને બહુ જાણકાર જ્યોતિષ છે, એના સાચું જ પડે છે લગભગ, એટલે આપણે ખુશી છીએ, એટલે આપણે ખાસ ગયા છીએ. એ કહે છે 5 વર્ષ પછી તમે મિલિયનર થવાના છો. અને તમે કોઈ એ કહે છે એટલે થશું જ, વાંધો નહીં આવે, બરાબર થઈ જશું. હું તમને જો કાલથી તમે સુઈ રહેવાના છો, કશું કરવાના નથી. આપણે શું કરશું? ભલે જ્યોતિષે કહ્યું 5 વર્ષ પછી મિલિયનર થવાના છીએ, પણ આપણે આવીને કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરશું, કંઈ ને કંઈ ધંધો ગોતશું ને કંઈ કંઈ ટ્રાય કરશું, અને શું બનશે ખબર તમને? 5 વર્ષમાં સાચો ધંધો હાથમાં આવી જશે, જો જ્યોતિષ સાચો હશે તો. પણ આપણે માનીએ કે સાચો છે, પણ આપણે પ્રવૃત્તિ ચાલુ રાખશું. આપણે આ કરવું છે કે ગમે તેટલા તકલીફમાં, ગમે તેટલા પ્રોબ્લેમમાં, સાચી પ્રવૃત્તિ ભગવાને કહેલી છોડવી નથી. આપણો પુરુષાર્થ એ સત્પુરુષાર્થ કરવો છે. જો આપણે એ કરી શકશું ને તો આપણે આ માર્ગમાં બહુ સહેલાઈથી દાખલ થઈ શકશું. હવે મારે બીજી 4 વાત એમાં કરવાની છે, એ હું કથામાં કરીશ. કારણ કે શું છે, શાસ્ત્રકાર ભગવંતે આપણે જે મન કહીએ છીએ એના 4 ભાગ પાડ્યા છે, અને આ જીન શાસ્ત્રની અદ્ભુત ભેટ છે. આપણે સમજશું કે મનના શું એમને 4 ભાગ પાડ્યા છે, એના મનના 4 ભાગ પાડ્યા, એ પણ કહી દઉં. ચાલો, મનના 4 ભાગ પાડ્યા છે મન, બાકી 2nd એ બુદ્ધિ, જેનાથી આપણે જે કંઈ વિચાર કરી શકીએ, ભણી શકીએ, જે કંઈ કરીએ, મન, બુદ્ધિ. ત્રીજું છે ચિત્ત. ચિત્ત એટલે તમે જે વિડીયો જોવો છો કોઈનો, તમે જે અંદર ચિત્તમાં વિચાર કરી શકો છો એ. અને 4th અહંકાર, હું, મારું, મમત્વ. એ 4 ભાગ પાડ્યા છે ને એ મનના અંદર એને અંતર્ગત લીધા, એટલે 4 ભાગથી એને ભાગ કર્યા. હવે આપણે 4 ભાગને જો સરખી રીતે સમજીએ અને એ 4 ભાગને આપણે સારી દિશામાં વાપરી શકીએ તો આપણો માર્ગ સરળ બની જાય. આપને સૌને મનનો તો બધાને ખબર છે, બુદ્ધિની પણ વાત બધી ખબર છે, સૌ બધા એનો ઉપયોગ કરી રહ્યા છીએ. અહંકારની વાત તો તમારે વિચાર નહીં કરવો, હું અને મારું તો છે જ આખી જિંદગીમાં, કે મારા જેટલું સેટઅપ કોઈ કરી ન શકે, મારા જેવું બેસ્ટ ડ્રેસ ન કરી શકે, બધું આપણને ખબર છે, રાઈટ? ને ચિત્ત, પણ આપણે વિચાર કરો છો કે હું સી તે અને બધાને મારી આરાધનામાં લઈ જઈ શકું, મારા આત્માના કલ્યાણના માર્ગમાં કઈ લઈ જઈ શકું. એટલે હું એક કથા કહું તમને. આ કથા મને બહુ જ પ્રિય છે. મને આપને કહું, ખુશીની વાત તમને કહું તો, મારા કિરણ કાકા કરીને ભાઈ આવેલા જે ભદ્રકસુઈ ભગવાન પાસે એમના ગુરુ હતા, એમના પાસે એમને સ્વાધ્યાય કરોડે સાથે કરતા અને બહુ જાણકાર હતા. એમને મને નહીં તો 200-300 કથાઓ શીખવાડી છે, મને 500 આવડતી હશે. તમે મને રોજ કહેશો, હું રોજ 2-3-4 કહીશ. એમાંની આ પ્રિય કથા છે. આ વિમલનાથ ભગવાનના ચરિત્રમાંથી આ કથા લીધેલી છે. અને એટલા માટે હું તમને કહું છું કે દરેક ભગવાનના નામમાં પણ અદ્ભુત ભરેલું છે. દાખલા તરીકે ઋષભદેવ ભગવાન, જો આપણા જીવનમાં શ્રેષ્ઠ વસ્તુ જોઈતી હોય તો એ ભગવાનને તમારે યાદ કરવાના. ઋષભ એટલે આપણા જીવનમાં જે કંઈ આ જગતમાં જે કંઈ બેસ્ટ છે મળે. અજિતનાથ, કોઈ પણ સંજોગોમાં તમને તકલીફ હોય, તમને એમ લાગે આ જોબ નહીં મળે, તો તમને મળી જશે, ભગવાનને યાદ કરીને જોજો.
મને ફોન કરજો, બરાબર છે વાત, હું તમને ગેરંટીથી કહું છું. સંભવનાથ જે વસ્તુ અસંભવ હોય સંભવ કરી આપે. 24 ભગવાનની મને વાત છોડી દે, કારણ મારી નહીં તો કથા પૂરી નહીં ને તમારે રાત પડી જશે, એટલે પહેલાં ચાલો કથા ચાલુ કરી દઈએ. આમાં શું બને છે, આ કથામાં એક રાજા રાણી છે, રાજા રાણી છે અને એમને એક મંત્રી છે, સુબુદ્ધિ મંત્રી, અને એમના રાજ્યમાં બહુ શાંતિ છે, કોઈ જાતનો તણાવ નથી, પ્રોબ્લેમ નથી, બધા લોકો સુખી છે અને રાજ્ય બરાબર ચાલી રહ્યું છે. પણ રાજા રાણીને પુત્ર નથી. હવે વિચાર કરે છે કે શું કરવું, પણ હવે એમણે વિચાર કર્યો કે એ તો જે ભાગ્યમાં હશે એ જ થશે. હવે સુબુદ્ધિ મંત્રીને ખબર છે કે રાજ્યમાં બધી રીતે સુખ છે પણ આ એક દુઃખ છે, અને એને ખબર છે કે રાજા રાણી બંને અંદરથી તો દુઃખી છે. હવે આમાં શું કરવું જોઈએ, સુબુદ્ધિ મંત્રી શું કરે છે ખબર તમને? એકવાર રાજા રાણી બેઠા હતા, એને જઈને વાત કરી કે મને ખબર છે બધી રીતે સુખ છે, પણ જો તમે રજા આપો, આ ખૂબ કામની વાત કરું તમને, કે જો રાજા રાણી તમે મને રજા આપો તો હું આરાધના કરું જેથી આપને સંતાન થાય. જ્યારે પણ તમારે કોઈના આપણા માટે જોઈતું હોય તો બીજા આરાધના કરવી પડે, સમજી લેજો તમે. જો કોઈ બીજો તમારા માટે કંઈક કરે તો કદાચ પ્રકૃતિમાં આકાર લે. આ સુબુદ્ધિ મંત્રીએ કહ્યું કે રાજા રાણી તમે મને, એને પછી રજા આપવી પડે, જેના માટે તમે કરો છો એને રજા આપવાની છે. સમજો બે વસ્તુ, બીજી વ્યક્તિ કરે અને એને રજા માગીને કરવાની. એટલે રાજા રાણીને એને કહ્યું કે જો તમે મને રજા આપો તો હું આરાધના કરું જેથી આપને ત્યાં બાળક થાય. રાજા રાણીએ કહ્યું કે જ્યાં તારે ઠીક લાગે એમ કર, એને રજા આપી. રજા આપી એટલે મંત્રીએ 3 દિવસનો ઉપવાસ કર્યા, 3 દિવસનો અઠ્ઠમ કર્યો અને ભાગ્ય દેવતાની આરાધના કરી. અને ભાગ્ય દેવતાની આરાધના કરી, એક જ એના મગજમાં એક જ વિચાર ચાલે છે કે જો ભાગ્ય દેવતા પ્રસન્ન થાય તો મારે રાણી માટે પુત્ર માગવો છે. યોગાનુયોગ એની આરાધના સફળ થઈ અને ત્રીજે દિવસે સાંજના ભાગ્ય દેવતા પ્રસન્ન થયા અને પૂછ્યું, મંત્રી કેમ યાદ કરી, શું જોઈએ તારે? એટલે કે રાણીને પુત્ર થાય. પેલી ભાગ્ય દેવતા કહે છે કે તું રાણી માટે શા માટે માગે છે, તું માગું તારા માટે માગ. પેલો કહે છે, મારે કંઈ જોઈતું નથી, જો જેને જોઈતું ન હોય એ જ માગી શકે. પેલો જો એક આ તમે સિદ્ધાંત સમજી લો, જો મારે કંઈ જોઈતું હોય તો મારે માગવાનો અધિકાર નથી, એ શું કહેવાય ખબર તમને? માગણ થઈ જાય. એટલે પેલો મંત્રી કહે છે, મારે કશું જ જોઈતું નથી, જો ભાગ્ય દેવતા તમારે આપવું હોય તો રાણીને પુત્ર આવે, પુત્ર થાય. ભાગ્ય દેવતા કહે છે, ભાઈ તું બોરે સબૂર કર, આમાં તું સાર નહીં કાઢે, તું ખોટું માગી રહ્યો છે, તકલીફ માગી રહ્યો છે. પેલો કહે છે, ભાઈ મને કંઈ બીજું જાણવું નથી, રાણીને પુત્ર થાય. ભાગ્ય દેવતા કહે છે, તથાસ્તુ. અને વરસ તેવો થયું અને રાણીને પુત્ર થયો. પુત્ર જન્મ્યો, ખુશીનો પાર નથી, આખા નગરમાં ખુશી ખુશી ખુશી, રાજા રાણી ખુશી. કોણ નારાજ? એક જ વ્યક્તિ, મંત્રી નારાજ. કારણ કે ભાગ્ય દેવતાએ કહેલું કે તું આમાં સાર નહીં કાઢે, તું વિચાર કર. એટલે એને તો ઊંઘ આવતી નથી, જેવો પુત્ર જન્મ્યો ઊંઘ નથી આવતી, કરું શું હવે? એને યાદ આવ્યું, આપણામાં આપ વડીલોને ખબર હશે, 6ઠ્ઠીના દિવસે ભાગ્ય દેવતા ભાગ્ય લખવા આવે. મંત્રીને એકદમ યાદ આવ્યું. મંત્રી કહે, ચાલો આજે બાળક સૂતું છે એની રૂમના અંદર એ જઈને પાછળ ઊભા રહી ગયા. ભાગ્ય દેવતા પધાર્યા, એમને બાળકનો લેખ લખ્યો, ભાગ્ય લખ્યું અને બહાર નીકળતા હતા. મંત્રી ઓળખે ભાગ્ય દેવતાને, તમે હું નહીં ઓળખી શકીએ. મંત્રીએ ઊભા રાખ્યા કે ભાગ્ય દેવતા તમે શું લખ્યું દીકરાના રાજકુંવરના ભાગ્યમાં?
એટલે એમને શું કહ્યું ખબર છે કે મંત્રી મેં તને ના પાડી દી કે તું આ નહીં માગ, બીજું માગું તું ને, આ છોકરો મોટો થઈને મોટો શિકારી થશે અને એના નસીબમાં આખા દિવસે મહેનત કરશે તો એક શિકાર મળશે, માંડ માંડ એક શિકાર મળશે અને દુઃખી જીવન છે. ભાગ્ય દેવતાએ કહ્યું કે મેં તને ના પાડી હતી પણ શું હવે તથાસ્તુ કરીને ભાગ્ય દેવતા ચાલ્યા ગયા. શું બુદ્ધિ મંત્રી છે. હું તમને આ એટલા માટે વાત કરું છું કે આ પાંચ કારણ મારે ભેગા કરીને સારી રીતે એનો ઉપયોગ કરવો. શું બુદ્ધિ મંત્રી છે, વિચાર કરે છે કરવું શું હવે, આપ શું કરો. એ શું કહે છે કે વિચાર કરે છે, આ દીકરો આવે છે કોઈ કારણસર એના ભાગ્યમાં આ છે, એક કામ કરું જો એને ભાઈ હશે તો કદાચ મદદ તો મળે. એટલે પાછો રાણી પાસે ગયા મંત્રી અને મંત્રી કહે કે બહુ સારું છે બધું, જો એને એને ખબર છે પ્રોબ્લેમ છે પણ રાણીને કહે છે જો આપણે ભાગ્યશાળી છીએ, દીકરો થયો, એક કામ કરીએ, તમે મને રજા આપો રાજા રાણી તો હું પાછી આરાધના કરું કે જેથી રાજકુંવરને એનો ભાઈ હોય, જેથી એ બે જણા સારી રીતે રાજ ચલાવી શકે. રાણી કે તારી, રાજા રાણી કે તારી ઈચ્છા હોય તો બરાબર છે કર. એને પાછો અઠ્ઠમ કર્યો અને પાછું અઠ્ઠમ કર્યો, અઠ્ઠમ સફળ થયો, ભાગ્ય દેવતા પ્રસન્ન થયા અને પાછા મંત્રીને પૂછ્યું કે શું જોઈએ છે તારે. એટલે કે રાણીને સંતાન થાય, બાળક થાય. એટલે ભાગ્ય દેવતા એકદમ ચીડાયા અને કીધું કે પોતાને ના પાડી, આગલામાં તો તકલીફ થયો, શું કરે એના માટે માગે છે, બીજા માટે માગ. પહેલાં કહે કે મારે કંઈ જોઈતું નથી, તમારે આપવું હોય તો આ આપો, બાકી કાંઈ નહીં. ભાગ્ય દેવતા કહે છે તથાસ્તુ, તારી મરજી. ભાગ્ય દેવતા ચાલ્યા ગયા અને વરસતવા આવ્યું અને રાણીને બીજો બાળક થયો, એ સન થયો, દીકરો થયો. એને પાછું યાદ આવ્યું, પેલી નોટિસ તો આપી દીધી ભાગ્ય દેવતા કે તકલીફ તો તારે થવાની જ છે. પાંચો છઠ્ઠીના દિવસે પહોંચી ગયો મંત્રી. ભાગ્ય દેવતા ભાગ્ય લખીને બહાર નીકળતા હતા, એને પૂછ્યું કે શું લખ્યું એના ભાગ્યમાં. એટલે કે મંત્રી તું સાર નહીં કાઢે, તને કહ્યું તું મેં આ છોકરાના નસીબમાં તું વિચારતો કર, એક બળદ હશે અને ગામના માટે લોકોના માટે એના એના બળદ ઉપર બધું સામાન મૂકીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે અને એ તેનું જીવન પૂરું કરશે. ઘણી મોટી તકલીફ તેવા એમના માટે ઊભી કરી છે, તને ના પાડી દીધું શું કરે છે. મંત્રી એકદમ નારાજ છે, આખી દુનિયા રાજી છે, જુઓ આપણા જીવનમાં પણ આવું જ હોય છે. મંત્રી નારાજ, બાકી બધા રાજી, રાજા રાણી પણ રાજી, કારણ કે મંત્રીને પેલા છોકરાના ભવિષ્ય દેખાય છે, એને ઊંઘ નથી આવતી, વિચાર કરે શું કરવું આને અને કઈ રીતે આરામથી રસ્તો કઈ રીતે કાઢું. મંત્રી વિચાર કરે છે કે દીકરા માગવામાં મજા નથી, તકલીફ આવી રહી છે, એમ કરી દીકરી માગીએ, બેન આવશે કદાચ સુકનવંતી લક્ષ્મી ઘરે તો વાત કદાચ બદલાઈ જાય. અને બેન એ બેન, મંત્રી પાછી રજા લીધી રાજા રાણીની અને આરાધના કરી અને ભાગ્ય દેવતા પ્રસન્ન થયા. પૂછ્યું શું જોઈએ તારે, એટલે કે રાણીને ડૉક્ટર થાય, દીકરી થાય. અરે કે મંત્રી કે તારું ઠેકાણે છે કે નહીં. ભાગ્ય દેવતા કે શુક્રવાર તું બધા માટે પ્રોબ્લેમ ઊભા કરે છે, તારે માગો તું માગને ખુશીથી, તારું કલ્યાણ થઈ જાય એમ છે. પેલો કે મારે કંઈ જોઈતું જ નથી તો શું માગો. રાણીને દીકરી થાય, રાજકુંવરી તથાસ્તુ. ભાગ્ય દેવતા ચાલ્યા ગયા અને રાણીને દીકરી થઈ. છઠ્ઠીના દિવસે ભાગ્ય દેવતા પાછો ભાગ, એને તો હવે મંત્રીને તો ઊંઘ આવવાની જ નથી, મંત્રી તો કામ મોટું કર્યું છે, એ ઊભા છે. ભાગ્ય દેવતા બહાર નીકળે છે, પૂછે છે. ભાગ્ય દેવતા કહે છે તને શું કહું ભાઈ, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ, આ દીકરી આવી છે તો નાચવાવાળી થવાની છે અને તને ખબર ન તો કહી દઉં, આખો દિવસ બિચારી રાહ જોશે તારે માંડ માંડ એને એક ગ્રાહક મળશે, એને ખાસ પેટ ભરાશે નહીં, એની તકલીફ ઘણી મોટી છે. પણ હવે કે તે બધું નક્કી કર્યું છે તને ખબર, તથાસ્તુ કરીને ભાગ્ય દેવતા ચાલ્યા ગયા. હવે શું બને છે, સમય પસાર થાય છે, રાજ્યમાં શાંતિ છે, એક મંત્રીને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી આ વાતની. દસ બાર પંદર વર્ષ નીકળી જાય છે, શાંતિ છે બધી, મંત્રી હવે ઉંમર લાયક થઈ ગયા. મંત્રી કહે છે હવે તો મારે રિટાયર કરી નાખવું, કારણ કે હવે સારો ટાઈમ છે રિટાયર થઈ જવો, અને તો ડર તો છે જ મનમાં કે કંઈક થવાનું છે. પણ મંત્રી રિટાયર થઈને જંગલમાં ચાલ્યા ગયા અને કે મારે હવે આ બધી વાતમાં કંઈ પડવું નથી, અને રિટાયર થઈને ચાલ્યા ગયા જંગલમાં આરાધના કરવા. જો જંગલમાં જવાની વાત કરે છે,
વિમલનાથ ભગવાનના ચરિત્રમાંથી છે. કેવી રીતે આપણે રિટાયર થવાની એની વાત છે. વોટ્સએપ ભૂલી જઈને કરવાનું છે બધું. આપણે જો નહીં કરી શકીએ તો રિટાયર નહીં થઈએ, એકચ્યુઅલી વધારે બિઝી થઈ જઈએ છે. મંત્રી રિટાયર થઈને ચાલે કે એક ઝૂંપડી બંધાવીને જંગલમાં રહે છે, શું બને છે? થોડો ટાઈમ પસાર થઈ ગયા પછી એ રાજા ઉપર બીજા રાજા ચડી આવે છે અને એ લડાઈમાં રાજા અને રાણી બંને મરી જાય છે. એ લડાઈમાં આ છોકરાઓ ભાગી જાય છે બહાર, પણ બે ભાઈઓ જુદા થઈ જાય છે, બે ભાઈ જુદી જુદી દિશામાં જાય છે. અને જે બેન છે રાજકુંવરી એને ઉપાડી જાય છે આ લોકો અને ચંપાપુરીમાં વેચી નાખે છે, એ નાશવાળી બની જાય છે. પેલો જે મોટો ભાઈ છે એ બીજું કંઈ આવડતું નથી, જંગલમાં ભાગી ગયો એટલે શિકાર કરીને ગુજરાન ચલાવે છે. અને નાના ભાઈના હાથમાં બળદ આવી ગયો એટલે એને આ પેલો ફેરીનો ધંધો શરૂ કર્યો. હવે જે રાજાએ રાજ્ય પડાવી પાડ્યું એને જાહેર કર્યું હતું કે આ લોકોને કોઈ પણ મદદ કરશે બે છોકરાને દીકરીને એને ફાંસીની સજા આપવામાં આવશે, બીજો કોઈ રસ્તો જ નથી, તમે જે કંઈ મદદ કરતા પકડાશે એને ખતમ કરી નાખવામાં આવશે. હવે હું તમને કહું છું, હવે પછી શું બને છે? આ લોકો તો દુઃખી દુઃખી થઈ ગયા. જુઓ અસાતા વેદની કઈ રીતે ઉદયમાં આવે છે, જ્યારે આપણે નથી ધારતું ત્યારે જ કંઈ આવીને ઊભું રહે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે, અણધાર્યું આગળ થાય, ધાર્યું કશું ન થાય. ક્યાંથી ક્યારે સમાચાર આવે ખબર નથી પડતી. ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર કહે હમણાં બાયપાસ કરવું પડશે, તમને ખબર છે ને એવું બને છે. કેવી રીતે આવે છે અણધાર્યું? ક્યાંથી આવી જાય છે? આ તો બને છે. આ તો ત્રણ જણા જુદા થઈ ગયા. મંત્રી તો જંગલમાં જ, એમને કશી ખબર નથી. પણ યોગાનુયોગ એ ગામના માણસો એ જંગલમાંથી પસાર થતા હતા અને કોઈ કારણસર એમને ઝૂંપડું કટકડાવ્યું તો અંદર મંત્રી હતા. મંત્રી બહાર આવ્યા. જો મંત્રી આમાંથી કોઈને ઓળખતા નથી, પણ રાજ્યના બધા લોકો મંત્રીને ઓળખે, મોટા માણસની આ મોટી વાત છે. એટલે શું બન્યું? એ લોકોએ મંત્રીને ઓળખ્યા. મંત્રીને કહ્યું કેમ છો? મંત્રીને બધી વાત કરી કે અમે આપણા ગામથી આવીએ છીએ. એટલે મેં સમાચાર પૂછ્યા કે શું સમાચાર છે, રાજા રાણી બધું સારું છે? એટલે એમને બધી વાત સાંભળી. ગામ લોકોએ કહ્યું કે બધી બહુ બધી તકલીફ ઊભી થઈ ગઈ છે. અને એમને જોયું કે અરે અરે, ભાગ્ય દેવતાએ જે કહ્યું બધું જ આકાર લઈ લીધું. મંત્રી સમજી ગયા. એમને કહ્યું ગામના લોકોને જે કંઈ ખાવા પીવડાવવાનું કરવાનું હતું, જે કંઈ હતું બધી આગતા સોગતા કરી અને એમને વિદાય કર્યા. મંત્રી આખી રાત સૂતા નથી. હું પણ કહું છું આપણે પણ બધા આખી રાત સૂવાનું નથી, હવે એમને હેલ્પ કરવાની છે, કરો. આપણે શું કરશું એમના માટે? તમને ખબર છે શું થયું. પેલા મોટાને એક શિકાર મળશે, નાના ભાઈને ફેરી કરશે, વજન લઈ જઈને એક ગામથી બીજે ગામ લઈ જશે, અને બહેનના પાસે કોઈ કરાગ આવશે નાચવા, એનું નાચ જોઈને પૈસા આપશે. આપણે એમને મદદ કરવાની છે. કરવું એ તો કરો, નહીં તો તમારે જેમ કરો એમ કરો ભાઈ, હું બેઠો છું. શું બને છે આગળ? મંત્રી સૂઈ શકતા નથી. મંત્રી વિચાર કરે છે કે આ જો મંત્રીએ જ્યારે ભાગ્યદેવતાને પ્રસન્ન કર્યા ત્યારે એને પછકાણ કર્યું કહેવાય, એટલે એને એક દૃઢ સંકલ્પ કર્યો. અને તમે એકવાર સંકલ્પ કરો પછી સંકલ્પ બદલવાનો નહીં, લાભ થાય તો. એને કહ્યું મંત્રીને, પેલા ભાગ્યદેવતાએ કહ્યું કે તું નહીં માગ, બીજું માગ, તારા માટે માગ, બદલ્યું નહીં એને. આ ખાસ કામની વાત છે, હું કહેવાનું આપણે ભૂલી ગયો એટલે કહું છું. એકવાર તમે કરો અને લાભ દેખાયને તમે બદલી કાઢો તો તમારે તકલીફમાં લાવશે તમને. હવે આને આપણે કઈ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે? આપણે શું કરશું એના માટે? મંત્રી વિચાર કરે છે હું શું કરી શકું. મંત્રી નક્કી કર્યું કે છે એક કામ કરું. પહેલાં ચાલતા પેલા ભાઈઓ પાસે પૂછી લીધું ગામવાળા પાસે કે ક્યાં છે તમને સમાચાર. તેમણે કહ્યું કે અહીંયા આ જંગલમાં છે દીકરો. મંત્રી ત્યાં પહોંચી ગયા ચાલીને. યોગાનુયોગ છોકરો મળી ગયો, રાજકોર મળી ગયો. મંત્રી કહે જે રાતના પહોંચેલા એ કે બધું શું છે? તો કે કાલ સવારે આપણે શિકાર કરવા જશું, તમે ઘરે રહેજો, હું જઈશ. મંત્રી કે તારું ઠેકાણા છે, હું અહીંયા આવજો, એના માટે તારા સાથે આવીશ. મંત્રી કે પણ તમે તો હવે ઉંમરવાળા છો, એટલે કે ભૂલી જાઓ ઉંમર બીજું. અત્યારે એમને તો હવે દેખાય છે કે હવે કરવું શું આનું. જો ઉંમરનો માર્ગ કાઢવાનો એક દિવસ, જે કંઈ થાય આપણાથી તે કરવાનું છે. ભગવાનના માર્ગમાં રહીને આપણે એ વિચાર કરવો
કે આ ભાવ મળ્યો છે, પરભાવ કોને દીઠો છે. જે કંઈ થાય એટલું મનના અંદર ન બેસે તો નૌકાળે બેસીને ગણવા, ન થાય નમો કરવું, ભગવાનના દર્શન કરવા, જે કંઈ થાય કરવું. પણ એમ નહીં કહેવું કે ચલો મનેથી કંઈ થતું નથી, બને જશું. મંત્રી ચાય છે છોકરા સાથે શિકારમાં મોટા દીકરા જોડે. જો આજે પર્યુષણનો દિવસ છે, જૈન શાસ્ત્રની કથા કહું છું અને શિકારની વાત કરું છું. મંત્રી જાય છે સાથે, છોકરો ઝાડ ઉપર ચડે છે, મંત્રી પણ એમની સાથે થોડા ઝાડ ઉપર ચડે છે. છોકરો શિકાર ગોતી રહ્યો છે, કોઈ શિકાર મળતો નથી. સમી સાંજ થવા પડી છે. એમને પેલા છોકરાને થાય છે કે જે કંઈ મળે એ નહીં કરતો, રાત પડી જવાની અને રાત પડશે પછી શિકાર નહીં મળે, પ્રોબ્લેમ છે. એને દૂરથી એક સસલું જોયું. મંત્રીએ પૂછ્યું, ભાઈ તું શું કરે છે? કારણ કે એને બાણ બાણ રેડી કર્યું. અરે કે પેલું સસલું, એટલે કે ભાઈ ભૂલી જતું, સસ્તાને આપણા ડોન નથી, એમાં તારોને કશું કરવાનું નથી, તું બેસી રહે ચૂપચાપ. પેલાના હાથમાંથી ધનુષ ચૂંટવી લીધું કે તું કશું કરતો નહીં, બેસી રહે. એમને ખબર હતી કે એક સિક્કા તો મળવાનો જ છે. જુઓ આપણે કઈ રીતે ભગવાનના માર્ગનો ઉપયોગ કરવો. મંત્રીને ખબર છે કે જ્યાં લગી એ શિકાર નહીં કરે ત્યાં લગી તો એને એક શિકાર મળવાનો છે. જો ભૂલી ચૂકે એને બાણ માર્યું તો એ શિકાર થઈ ગયો, પતી ગઈ કામ, એ દિવસ પૂરો. મંત્રી કહે છે તો ભાઈ ઉભો રહે. પેલો કહે છે રાત પડે છે, પેલે કે ભલે રાત પડતી, અને પેલું સસલું ગયું નથી એટલે હવે એક હાથી આવ્યો દોલતો દોલતો. મંત્રીએ જો ઘર ગજમુક્ત હાથી છે, ગજમુક્ત હાથી સમજો શું છે? ગજમુક્ત હાથીના કપાળના અંદર સાથીઓ હોય, સાથીઓ નહીં પણ રાઈટ કલરનું આખો કલર, યુ કલર હોય, યુ શેપ હોય. કારણ કે એના કપાળના અંદર મોતી છે, એના એ જ ગજમુક્ત હાથીના ગજ એટલે અને મુક્તા એટલે એના કપાળમાં મોતી હોય, એ ખૂબ જ કિંમતી મોતી કહેવાય છે. એટલે એ હાથી જોયો એને મંત્રીએ, અને પેલા દીકરાએ જોયો રાજકુંવરે. પેલા રાજકુંવરને કહે તું બાણ માર. પેલો કહે રાજકુંવર કે તમારો ઠેકાણે છે? હાથીને બાણ મારીશ, હાથીને કંઈ નથી થવાનું. એ કે તું ચિંતા શું કરે છે? તું તારા કપાળમાં બાણ મારને, જુઓ ને શું થાય છે. પેલા એ મંત્રીનું સાંભળ્યું, એને બાણ માર્યું અને પેલો હાથી ઢળી પડ્યો. વૃદ્ધ હાથી હતો, ઢળી પડ્યો. ત્યાં આગળ નદી પાસે પાણી પીવા આવેલો, એ લોકો દોડતા ગયા, એને પેલાના કપાળમાંથી એને મોતી કાઢી લીધું. પછી એમને કહ્યું મંત્રીએ કે જો તું આના કોઈ પણ માસને કે કશાને લેતો નહીં, ખાલી એક મોતી લઈ લે, મોતી ધોઈને ચાલ આપણે ચાલતી પકડીએ. એ લોકોએ મોતી લઈ લીધું, ત્યાંથી નદીમાં પાણીમાં ધોઈ અને ચાલે ગયા. મંત્રી કે ચાલ આપણે હવે તારે આ મોતી વેચી નાખીએ, જે કંઈ પૈસા આવે એમાંથી તું બધું ખાવા પીવાનું લઈ લે, તને શાંતિ થઈ જવી જોઈએ. આપણા જીવનમાં આપણે આપણા સાધાર્મિકને કઈ રીતે સેટલ કરવો એની વાત છે. એમને ઘઉં ચોખા બધું જે કંઈ જોઈતું હતું એને કંઈક તું લઈ લે. કાલથી તારે એક બાધા લે, તું એક પચકાણ લે, કે તારે ખાલી દરરોજ બને તો એક હાથીનો શિકાર કરવો, બાકી શિકાર નહીં કરવાનો. બાકી શિકાર કરતો જ નહીં, કે તને એટલું ખાવાનું અત્યારે અપાવ્યું છે, તારે 6 મહિના લગી ચિંતા કરવાની જરૂર નથી, પણ તારે રોજ શિકાર કરવા જવાનું, શિકાર કરવો તો એક હાથીનો કરવાનો, અને એ ગજમુક્તા જોવો જોઈએ, બાકી તું કરતો નહીં. બોલો હવે, જો ભાગ્ય દેવતાએ તો કહ્યું હતું કે તને શિકાર મળશે. જુઓ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવો એ શીખવાનું છે. હું શેની વાત કરું છું? મેં આપને કહ્યું કે આપણા જે મન બુદ્ધિ ચિત્ત અહંકારના છે, જે 4 ભાગ છે, એની વાત થઈ રહી છે અત્યારે. આ અદ્ભુત કથા બનાવી છે. જો ગુરુ ભગવાન તજા ખોલે, બાકી તમે વાંચી જાઓ તો તમને થાય કે કંઈ સમજણ નથી પડતી, શિકાર કરો ને હાથી મારો પછી શું, શેની વાત છે, શેની વાત છે? શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? તમારે દરરોજ એક હાથી મારવો, તમારા અભિમાનનો હાથી મારવો. સાંજના સેતુ પહેલાં વિચાર કરો કે આજે મેં કયું એવું કર્યું કે જેમાં મેં મારા જાતને આગળ મૂકી બધા કરતાં, હું મારું અમારું, આપણે જે કંઈ કહીએ છીએ મમત્વ, એનો વિચાર કરવો. અને જો આપણે વિચાર કરી શકીએ તો જ આપણે આ ભગવાનના માર્ગમાં આગળ દાખલ થઈ શકીએ. મારામાંથી મારાપણું કાઢવાનું છે, કારણ કે જે મારાપણાના હિસાબે જ આપણે આ જગતમાં બધે તોફાન ચલા કરીએ છીએ. આપણે જો મારાપણું નહીં કાઢીએ તો આ માર્ગમાં દાખલ થવા તો બહુ મુશ્કેલ છે, પણ આપણે આપણા માટે પ્રોબ્લેમ ઊભા કરીએ છીએ. આપણા ઘરમાં પણ જે ડિફરન્સીસ પડે છે ને, એમાં પણ આ હુંપણું છે. હું કહું એમ જ થવું જોઈએ, મને ગમે એમ જ ખાવું લાવવું જોઈએ કે ભાવવું જોઈએ કે ખાવું બનાવવું જોઈએ, એ બધા પ્રોબ્લેમ એમાંથી થાય છે.
જ્યાં સુધી આપણે આપણામાંથી હું પણ નહીં કાઢીએ ત્યાં સુધી આ માર્ગમાં નહીં જઈએ. પણ હું આપણે એટલું કહું છું કે આ કથા તમને કહે છે કે તમારે દરરોજ તમારી જાતને ચેક કરવાની અને દરરોજ એક હાથીનો શિકાર કરવાનો, પછી સુવાનું, તમારો વિચાર કરવાનો કે મેં ક્યાં આગળ મારી જાતને ગામ કરતાં આગળ મૂકી, બધા કરતાં મેં મારી જાતને ક્યાં વધારે આગળ ઇન ધેટ સિક્વન્સ કે અભિમાન ક્યાં કર્યું, એ વિચાર કરવાનો છે. જો હું એ વિચાર કરી શકું તો આપણે આ માર્ગમાં તરત દાખલ થઈ જઈએ એમ છે. અને આપણે એ વિચાર કરવો છે, દરરોજ સાંજના સૂતા પહેલાં વિચાર કરજો કે મેં આજે મારી જાતને ક્યાં આગળ હું પણ કર્યું, મમ્મત ક્યાં કર્યું. કારણ કે આપણે વિચાર નહીં કર્યો તો નીકળશે નહીં. મારામાં ઠાંસી ઠાંસીને હું પણ ભરેલું છે, મારું મમત્વ છે, મને અભિમાન છે કે મારા જેટલું કોઈને આવડતું નથી, મારા જેવું કોઈ છે જ નહીં, મને અમુક વસ્તુ અમુક રીતે બેસ્ટ જ ગમે છે. આ બધું આપણે કાઢવું છે. જો જીન શાસનમાં આપણે સંયમ લેવો હશે, દીક્ષા લેવી હશે, તો હું પણ કાઢ્યા વગર આપણે દાખલ નહીં થઈ શકીએ. એટલે પહેલી વાત એમને કરી કે મારામાંથી અભિમાનનું એકે એક અંશ નીકળી જવો જોઈએ. જો નૌકાર ત્યારે જ આવે છે અભિમાન નીકળે તો, નમસ્કાર ત્યારે જ આવે જ્યારે મારામાંથી હું પણ નીકળી જાય. એટલે એમને નમો શબ્દ મૂક્યો પહેલો, અરિહંતાણંદ મૂક્યો. સંસ્કૃત રીતે જુઓ તમે તો અરિહંતાણંદ નમો થવું જોઈએ. એમણે શું કરાવ્યું, નમો અરિહંતાણ મૂક્યું. કેમ નમો મૂક્યું, કે તમે જેવું નમશો તો જ ભગવાનના માર્ગમાં દાખલ થશો. અને નમવા માટે એમને શું કહ્યું ખબર તમને, એને ઊંધું કરી નાખો. જ્યાં તમારા જીવનમાં મૌન આવી જશે તો તમે નમતા થશો. જ્યાં લગી તમે બોલ 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 કરશો ને, ત્યાં લગી તમારી જાતને એટલી આગળ રાખો છો ને કે તમને નમતા પણ નથી આવડતું. માફ કરજો મને, તમને નહીં મને પણ સમજ એડ કરી દો, પણ આપણને આવડતું નથી. એટલે પહેલામાં પહેલી એમની રિક્વાયરમેન્ટ મૂકી કે આપણા જીવનમાંથી અભિમાન કાઢવું પડશે. એ અભિમાન કાઢવા માટે શું કહ્યું અમને, આ ભગવાનની ભક્તિ કર. આ ભગવાનની ભક્તિ તું એવી કર કે તારામાંથી હું પણ નીકળી જાય, મારા પણ નીકળી જાય, અને જે અહમ છે એ અરહમ બની જાય. અરહમ એટલે શું, ભગવાનના અંદર ઓતપ્રોત થઈ જાય. એટલે તમે કશું કહી જ નહીં શકો, તમારામાં એટલી બધી નમ્રતા આવી જાય કે તમારામાંથી હું પણ તો નીકળી જાય, પણ તમે આખા જીવનના બધા જીવોના કલ્યાણની વાત આવી જાય. એને અરહમ કહે છે. આપણે એ લાવવું છે, એ અલ્ટિમેટ છે. એટલે આપણે શું કરવું છે, દરરોજ વિચાર કરવો છે. આ પર્યુષણના દિવસોમાં 5 દિવસમાં મારે બદલાઈ જવું છે. હવે તો 5 દિવસ પણ નથી મારા પાસે, 4 જ દિવસ છે. મારામાંથી ટોટલ મારી જાતને તપાસવી છે કે હું ક્યાં જઈ રહ્યો છું. જો એને શું કર્યું, પુરુષાર્થ એને કર્યો મંત્રીએ. બાકીના 5 કારણમાંથી એને જોયું, એને કર્મ કઈ રીતે બદલ્યું. આખું કર્મ એને કઈ રીતે બદલ્યું. કર્મ તો હતું ઉદયમાં, અને કદે ઉદયમાં ચાલુ રહે, હજી તો એને સ્વીકારી રહેશે ઉદયમાં છે ત્યાં લગી. પણ જે તકલીફ હતી અસાતાવેદની હતી, એને સાતાવેદની કરી નાખી. એને એની જે તકલીફ, લાઈફની જે ડિફિકલ્ટીસ હતી, એને પણ આપણે શું કરવાનું છે, મારી જે ડિફિકલ્ટીસ છે એ મારે કાઢવાની છે. મારા પણ અસાતાવેદની ઊભા થાય છે એમાંથી, હું પણ આના હિસાબે, મારા મમત્વના હિસાબે એ જો હું કાઢી શકું તો આપણે આગળ જઈ શકીએ. મંત્રી એને કહીને જાય છે કે હવે તારે બીજું કંઈ કરવાનું નહીં, ખાલી તારે દરરોજ એક હાથીનો શિકાર કરવાનો. એટલે આપણે પણ એ કહીને જાય છે શાસ્ત્રકાર ભગવાન, તમારે દરરોજ તમારામાંથી હું પણ ગોતી ગોતી ગોતીને કાઢવાનું છે, મમત્વ કાઢવાનું છે, અને એની જગ્યાએ ભગવાનની વાત ભરવાની છે, આ ભગવાનની ભક્તિ ભરવાની છે, નમો ભરવાનું છે. જો એ નીકળી જાય તો મારે નમ્ર બની જવાનું છે. મંત્રી હવે ત્યાંથી બીજા દીકરા પાસે જાય છે. એમને ખબર છે પ્રોબ્લેમ તો છે જ. એ ગયા દીકરા પાસે, દીકરો તૈયાર થઈને જતો જ હતો, કારણ કે એને તો બળદ ભારથી એ ભાર લેવા જતો હતો કોઈના ત્યારે વજન લેવા, જેથી તે બીજી જગ્યાએ જાય. મંત્રી કહે છે ક્યાં જાય છે બેટા, એટલે કે મારે તો આ માફ કરો રડી પડે છે કે મારે તો હવે આ કામ આવી ગયું. જો રાજકુંવર છે, રાજકુંવર છે ને આ બની રહ્યું છે. તમે વિચાર તો કરજો કે કર્મ સત્તા કેવી છે. રાજકુંવર છે ને આ કામ કરવું પડે નાનામાં આવે, પણ કર્મ એવું છે તમને કે તમારી મોટાઈ ક્યાં કરી નાખે છે, મોટાઈને બાજુ પર મૂકી દે છે, ના છૂટકે પણ કરવું પડે છે જીવનમાં. આપણે એ વિચાર કરવો છે કે મારે આ ભગવાનના માર્ગમાં રહીશ ને તો આ વખત આવે જ નહીં, મારે ખરાબ ટાઈમ આવવાનો જ નથી, કારણ કે એને મેં એનો હાથ પકડ્યો છે, મારે એને જ પકડી રાખવાના છે, દેવાદિદેવના સાથે જ રહેવાનું છે. આગળ શું બને છે, બીજો દીકરો બળદ લઈને નીકળે છે અને રસ્તામાં યોગાનું યોગ એને જોયું મંત્રીએ. એ લોકો દાખલ થયા તો મેળો હતો, ત્યાં આગળ પશુઓની લેવડ દેવડ થાય, પશુઓ વેચે,
મંત્રી કે બરાબર, બહુ સરસ થઈ ગયો. મંત્રીને આઈડિયા આવી ગયો, એને થયું કે આના જીવનમાં એક બળદ તો મળવાનો જ છે. પેલાના હાથમાંથી રાસ લઈ લીધી અને આ બળદના કેટલા પૈસા આવે, કોઈ કે કોઈ 100 રૂપિયા એટલે કે લઈ લે. એને કે મારે ભાવ જોઈતો નથી, તું જેટલા પૈસા આપે એટલે આપી દેને ભાઈ. મંત્રીએ પેલો બળદ આપી દીધો. પેલો ગુસ્સે થઈ ગયો, પેલો કે હું કરીશ શું આખી જિંદગી, આ બળદ હતો તો મારે એનામાંથી કમાવાનો આધાર હતો. પણ મંત્રીને ખબર હતી પેલો પહોંચશે ને ત્યાં આગળ બીજો બળદ આવેલો જ હશે, કારણ એના ભાગ્યમાં બળદ છે જ. તમે નાના હતા ને કદાચ ઇન્ડિયામાં હશો ને તમને પેલા જોતી શકી, તમારા ભાગ્યમાં ગાડી છે, અમેરિકા જાઓ, તમારે આવી ગઈ. હકીકત આ છે ને, ઇન્ડિયામાં ગાડી પણ નહીં જોઈએ લાગાવે તો, પણ અહીંયા આવશો તો ગાડી બે ઊભી હશે ઘરમાં. એનું કારણ શું છે? આ જ છે. મંત્રી કહે છે ચાલ ભાઈ તું બળદ વેચ, તારે રોજ એક જ કામ કરતું ભાઈ, હવે તારે બળદ રોજ આવશે તારે તારે બળદ વેચવાનો, તારે બળદ આ મજૂરી છોડી દેતું. આપણે પણ જીવનમાંથી તુચ્છ કામ છોડી દેવાની વાત છે. આપણે નાના નાના કામમાં આપણું જીવન એટલું બધું ટાઈમ બરબાદ કરી રહ્યા છીએ અને આપણા આત્માને એટલા બધા દુર્ગતિમાં લઈ જઈએ છીએ કે કલ્પના નહીં કરી શકો. આપણે તમે બેસીને વિચાર કરજો કે સારું કામ કેટલો ટાઈમમાં આખા દિવસમાં કર્યું, 2.5 કલાક અને બાકીના 23 કલાક ઊંઘમાં પણ ખરાબ કામ કર્યું. માફ કરજો મને, પણ એ વિચાર નહીં કરીએ તો આપણી આ રીતે જ લાઈફ પૂરી થઈ જાય છે. મંત્રી કહે છે કે ભાઈ તારે દરરોજ એક બળદ વેચી નાખવાનો, તારે વિચાર નહીં કરવાનો શું પૈસા આવે છે, તારે વેચી જ નાખવાનો. અને ભાગ્ય દેવતા તને કમ્પલસરી બીજો બળદ આપવો જ પડશે, એને તને બળદ વગર નહીં રાખે. એટલે એને નહીં કહ્યું કે ભાગ્ય દેવતા તને આપશે, પણ એને કહ્યું કે તારે ચિંતા નહીં કરવી, તારે બળદ આવી જશે. મંત્રીએ કંઈક વ્યવસ્થા કરી હશે. હું આપને પૂછું, બળદ વેચવું એટલે શું? હું તમને કંઈ કહેવા માગું છું, શાસ્ત્રકાર ભગવાન તમને કંઈ કહે છે, તમારા એક વિચાર કરો કે તમારામાં બળદ શું છે, તમારામાં જે ભરી ભરીને રાખ્યું છે. આપણે બધું બળદ શું કરે તમને ખબર છે? મેં તમને કહ્યું ને, ભાર વજન ભરીને જાય છે. તમારું મન, આખી દુનિયાની બધી વાતો ભરેલી છે. 10 વર્ષ પહેલાં હું અહીંયા આવતો, તમારા આ ભાઈએ મને આમ કહ્યું હતું. 15 વર્ષ પહેલાં હું અહીંયા આવતો, ત્યાં તમે મળ્યા હતા, તમારા પર ગુસ્સે, મારા પર ગુસ્સે થયા, ખોટા ખોટા. કેમ બધું યાદ છે? કેમ યાદ છે? હકીકત છે કે નહીં? ખોટી વાત છે મારી? આ મનમાં શું ભરીએ છીએ આપણે? આ યાર કમ્પ્યુટરમાં અનલિમિટેડ સ્ટોરેજ છે, પણ એનો અર્થ એમ નથી કે ગાર્બેજ ભરવાનો અંદર. અને પછી મને કહો છો કે હવે ગાથા યાદ રહેતી નથી, પણ જગ્યા જ રાખતા નથી અંદર, તો ક્યાં યાદ રાખશો તમે? આપણે શું કરવું છે? શાસ્ત્રકાર ભગવંત કહે છે, તમે બેસીને વિચાર કર્યો છે કે આ મન જે પવિત્ર રાખવાનું છે એમાં આ બધું શું ભરીએ છીએ આપણે? હું તમને, તમારે કહી દે ને મનને માટે શું કરવું. જો આપણે બદલશું નહીં ને તો આ મન આપણને નરકમાં લઈ જાય છે, તમે ભૂલતા નહીં, માફ કરજો મને. આ મન તમને એટલા બધા પ્રોબ્લેમમાં નાખે છે, કારણ કે 5 વર્ષ પહેલાં થયું તો એનો ઝઘડો આજે આપણે ઊભા કરી શકીએ. કોઈ લગ્નનું આપણે, એમના લગ્ન વખતે આપણે સાચવાના હતા તો આપણા ત્યાં લગ્ન આવે તો આપણે ઝઘડો કરીએ પહેલાં, કેમ ભાઈ? એ પણ સાચવીને રાખે એટલું એમની તિજોરીમાં, આપણે પણ આપણી તિજોરીમાં સાચવીને રાખીએ, કંઈ કારણ ખરું? હું આપને એક વાત કરું, મનને સાફ કરવાની સીધી વસ્તુ બહુ સરસ શાસ્ત્રકાર ભગવાને બતાવી. મારા ગુરુ ભગવાન મને શું કહે ખબર છે? આ કિરણ કાકા જેમને મને આ કથા શીખવાડીને, મને 20 વર્ષ પહેલાં શીખવાડેલી, પણ એવી ઠાંસી ઠાંસીને મારામાં એમને ઉતારી આપી. અને ગુરુ ભગવાન એટલી ઠાંસી ઠાંસીને મારા પર, હું તમને કહું કે આ લોકોનો એટલો બધો અમને કલ્પના નથી કરી શકતા કે આ એટલા કરુણાવંત હોય છે, કે આગળ પાછળથી આખી કથા બરાબર સમજાવી. એટલે શું ખબર તમને? રોજ રાતના સૂતા પહેલાં તમે વિચાર કરો કે આખા દિવસમાં મેં એવું શું કર્યું કે મારે યાદ રાખવાનું છે. બાકી બધી વસ્તુ કાઢી નાખો, બાકી બધી વસ્તુને તમે એમ કહો કે બધું ડિલીટ, ટોટલી મારે ભૂલી જવું છે. પ્રાર્થના કરો કે ખાલી મને આટલું જ યાદ રહે જે આખા દિવસમાં ગઈ જે કામનું કર્યું છે. જો જ્યાં લગી આપણે નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણી જાત માટે તકલીફ ભોગવી રહ્યા છીએ. અને મન એટલે શાસ્ત્રકાર ભગવાન મનની કેવી વાતો કરે છે? કુમારપાળ રાજા યાદ આવી ગયા, શૈલેષ કુમારપાળ રાજા આવી ગયા. કુમારપાળ રાજા એ 18 દેશના રાજા છે. ચલો એમની વાત પછી કરીએ, હમણાં આ પૂરી કરી નાખું કથા, નહીં પછી કુમારપાળ રાજાનું ચાલશે પાછું, એમને બાજુ પર રાખીએ. પણ મન આપણા હાથમાં છે, જ્યાં લગી આપણે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન નહીં કરીએ
હું તમને કહું, અહીંયા બેસશો ને તમે અત્યારે મારી સાથે બેઠેલા છો ને, આપણે બધા સાથે બેઠા, બધાના મન આખી દુનિયામાં ફરે છે અત્યારે. હું તમને સાચું કહું છું, તમારા કંટ્રોલમાં કશું જ નથી. અને ઉપાધ્યાય મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે કે કાયા ચિત્તે તો બાંધીએ, મન બાંધ્યું ન જાય, અને મન બાંધ્યા વગર પ્રભુ નહીં મળે, ચાહે કરો કોટી ઉપાય. કેવળ જ્ઞાનના માર્ગમાં જ નહીં દાખલ થઈ શકીએ, આપણે શું કરવું છે કે આજેથી ચેતી જવું છે કે મારા મનને હું ક્યાં શું કરી રહ્યો છું. બીજું એક વસ્તુ યાદ રાખજો, મનનો સ્વભાવ પાણી જેવો છે. તમે નીચે પાણી રેડશો ને ગમે ત્યારે, એ પાણી ધીમે ધીમે કરીને નીચામાં નીચી જગ્યા હશે ત્યાં જઈને ભેગું થશે. આપણું મન પણ એવું છે, તમે ગમે ત્યારે બેઠા હશો ને, તમે જો ખ્યાલ નહીં રાખો તો કોઈના નબળા વિચારમાં ચડી જશે. ખરાબ જે પ્રસંગો હતા એ જ યાદ આવીને ઊભા થશે, કારણ કે આ બધું અહીંયા રાખી મૂકેલું છે આપણે સાચવીને, એટલે આ પ્રોબ્લેમ થાય છે. આપણે શું કરવું છે કે અંદર શુભ જ ભરવું છે, જેથી યાદ આવે તો શુભ જ યાદ આવે. આપણે જો ખબર નથી, આપણે જવાબદાર છીએ આના માટે. અને પ્રોબ્લેમ શું છે ખબર છે, આપણે આપણી જાતને ટ્રેન કરતા નથી. અને આપણે આખી જિંદગીને કે આખી દુનિયા બધાને કહીએ છીએ તમે કેમ આમ નથી કરતા, અરે ભાઈ તું જ પહેલાં તો વિચાર કર, તું જો મનને કંટ્રોલમાં કરીશ ને તો તારો બેડો પાર છે. પછી આપણે પહેલાં કથા પતાવી દઈએ, કારણ કે કથા એટલી પ્રિય છે ને ટાઈમ એમાં જતો રહેશે. પછી મંત્રી દીકરી પાસે પહોંચ્યા, રાજકુંવરી પાસે. રાજકુંવરી રડે છે કે જુઓ મારી સ્થિતિ, કે ખાવા પીવાનું નથી, ઘરાક આવે તો આ નાચવાડી જ્યાં ત્યાં હું રહું છું એ મને પૂરતા પૈસા આપે તો હું જમું, બાકી ખાવાનું પણ નથી મળતું. બોલો હું તમને કહું તમે શું કરો એને, તમને ખબર છે એને ઘરાક મળવાનો છે. મંત્રી કે બેટા રાહ જો. ના, મંત્રી કે જે એક કામ કર તું ભાઈ, તું ચિંતા ન કર, આપણે રસ્તો કાઢીએ, ચિંતન કર, તું ચિંતન કર. ભગવાને માર્ગ બતાવે છે દરેકે દરેક પ્રોબ્લેમનો, આપણને એમના પર વિશ્વાસ નથી કે આપણે પ્રયત્ન નથી કરતા, બેમાંથી એક છે, અથવા જે કંઈ આપણી ભૂલ છે કશે, એમને રસ્તો બતાવે છે કે તું ચિંતન કર, ચિંતા ન કર. તો કે શું કરું, તો કે અહીંયા ગામમાં કોઈ પેન્ટર છે, પેલી કે હું નાચ કરું છું, નાચવાળીને ત્યાં રહું છું, પેન્ટરનું શું કામ છે. એટલે કે ભાઈ પેન્ટર તો મારું કામ છે. પૂછ્યું કે પેન્ટર છે એટલે કે આ છે. મંત્રી કે ચાલ મારા જોડે. એ લઈને ગયા, પેલા પેન્ટરને કહ્યું તું પેન્ટ કર સાઈન, કે આનું નાચ જોવો હોય તો 1,00,000 દ્રવ્ય આપવાના. પેલી છોકરી કે તમારું ઠેકાણે છે, કોઈ 200 રૂપિયા નથી આપતું, 100 રૂપિયા તમે આપે માંડ માંડ, તો 200 રૂપિયા માટે તો મગજ મારી થાય, તમે તો 1,00,000 દ્રવ્ય કહો છો. એટલે કે તું તારે પેન્ટ કરને ભાઈ, પેન્ટર પાસે પેન્ટ કરાવી સાઈન. અને કે ચાલ બેટા તું તારે તારે આ સાઈન લગાડી દેજે, તારે આ સાઈન ખસેડવાની નહીં. એમને ખબર છે એક ઘરાક આવવાનો છે, આવવાનો ને આવવાનો છે, અને જે પેલી માર્ક છે એ પૈસા ચૂકવવા પડશે, ચૂકવવા પડશે, ચૂકવવા પડશે. જ્યાં લગી તમારી નજર નીચે છે ને ત્યાં લગી તમે ભગવાનના માર્ગમાંથી મોટા લાભમાંથી ચૂકી જાઓ છો. તમે વિચાર કરો આપણે ક્યાં ચૂકીએ છીએ. શાસ્ત્રકાર ભગવાન આપણને આંખ ખોલીને વિચાર કરવાનો કહે છે કે તું નાના લાભમાં પડ નહીં, કારણ કે તારું જીવન વેડફાઈ જાય છે. આ મળવું મુશ્કેલ છે. ગુરુ ભગવાનનો સંગાથ લઈ લો. આપણે તો બધા એટલી બધી અહીંયા ફરવા ગયા ને ત્યાં ગયા ને આ કર્યું ને તે કર્યું ને શોપિંગ કર્યું ને, ક્યાં શું વાત કરો છો. એ તો કરો પણ આ મેળવ્યા વગર ક્યાંથી ચાલશે આપણું. એ કહે છે બેટા આ તું સાઈન ચેન્જ ન કરતી, તું કશું નહીં કરતી, હવે આપણે એમ કર, આપણે શાંતિથી આપણા મનમાં લીન કરીને શાંતિથી બેસી રહેતું તારે. તું સ્વાધ્યાય કરું, હું એ સ્વાધ્યાય કરું. મંત્રી પેલી કહે છે કે તમારું ઠેકાણ છે, કોઈ આવવાનું નથી, અને આવશે તો હસીને જતા રહેવાનું છે. રાતના 11:30 વાગ્યા સાહેબ સોદાગર આવ્યો, એને સાઈન વાંચી, એને વાંચવી જ પડે. એને સાઈન વાંચી એને કહે કે 1,00,000 દ્રવ્ય આપે. પેલો ખૂબ કમાઈને આવેલો હતો અને બધાને અનયુઝ્યુઅલ વસ્તુ જોઈએ છે જે કોઈને પાસે ન હોય એવી. પેલો કહે છે કે એનું રાત એવું કેવું નાચ છે, એટલે કે બધા જ, અરે કે 1,00,000 દ્રવ્ય હશે મસ્ટ બી ગુડ. સી આપણે પણ એ જ કરીએ છીએ જીવનમાં, કોઈ પણ વસ્તુ હોય કે મારા પાસે અનયુઝ્યુઅલ વસ્તુ જોઈએ. તમે મેં કોઈના ઘરે જઈને એમ કહેશે અનયુઝ્યુઅલ, જો અમારે ત્યાં આ 1 ઓફ અ કાઇન્ડ છે. અલા પણ તમે 1 ઓફ અ કાઇન્ડ નથી, એનું શું શું બને છે. પેલો સોદાગર કહે છે મારે તો એનું જ નિત્ર જોવું છે. 1,00,000 રૂપિયા ચૂકવીને ગયો. એટલે શું ખબર તમને, શેની વાત કરું છું. તમને એમ લાગે છે પેલા આપણે જે ટીવીમાં બધા શો જોઈએ છે એની વાત છે, નૃત્યની વાત છે,
શેની વાત છે? તમને કહે છે શું ખબર છે? અદ્ભુત વાત કરે છે કે તમારે નાચવું હોય ને તો આ ભગવાન પાસે નાચજો. તમારે દુનિયામાં કોઈ જગ્યાએ નાચવું નહીં પડે, તમારી કોઈ જગ્યાએ તમારે નાનમ નહીં આવે. તમે શું વિચાર કરો છો? તમારે કોઈના પાસે હાથ લાંબો નહીં કરવો પડે. એકવાર તમે એના આગળ નાચજો, નાચું જો તો બાકી બીજે કશે જ નતા નહીં, માથું ત્યાં નમાવજો. અદ્ભુત વાત કરે છે. એટલે શું કહે છે ખબર છે મંત્રી? ગુરુ ભગવાન શું કહે છે ખબર તમને? કે તમને જે એક લક્ષ આપે, એક લક્ષ એટલે શું? જે એક લક્ષ આપે તેની પાસે જ નાચવાનું. એક લાખ એટલે એક લક્ષ. એક લક્ષ કોણ આપે તમને? જો આ ભગવાન તમને એક લક્ષ કરી આપે તો તમે એની પાસે નાચજો. તમને કેવળના હાથમાં આપી દેશે, માગવું નહીં પડે. તમારા મન વચન કાયના યોગમાં એ આવી જશે. આ ભગવાનનું ધ્યાન તમારા અંદર ઓતપ્રોત થઈ જશે. એક લક્ષ કરો, આપણું ચિત્ત એક લક્ષ થાય. એક લક્ષ થાય એટલે આપણા ચિત્તમાં ભગવાન સિવાય બીજી વાત જ ન હોય. જ્યારે પણ જુઓ ત્યારે એ જ દેખાતું હોય આપણને. એટલે તમે કોઈની ખરાબ વાત ક્યાંથી કરવાના? તમે તો જ્યાંથી ને ત્યાંથી ગુણ ભેગા કરશો. આપણે એ જોઈએ છે. આપણા મન વચન કાયાના યોગમાં બધો ફરક પડી જાય. એટલે એમના શું બને છે કે તમને જ્યારે ચિત્તના અંદર અશુભ વિચાર ના આવી શકે એટલા માટે આપણને આ કહે છે કે તમે જ્યાં એક લક્ષ આપે ત્યાં જ નાચું. નાચવું એટલે આપણે ચામડીને નાચીએ છીએ, પણ તમે કોઈ દિવસ પ્રાર્થના કરી છે કે દાદા મને એક લક્ષ આપજે, તું મને તારામાં ઓતપ્રોત કરી નાખજે? આપણે એ કરવું છે. એ જો થઈ જાય તો જે આપણું ચિત્ત છે જે આખી દુનિયામાં ફરે છે એ ચિત્ત બની જાય. ચિત્ત એટલે સમજો તમે પવિત્ર. એનાથી ઉત્તમ કંઈ નથી. અને મનને તમે નમ બનાવી દો. નમ એટલે આપણે ભાર બધો નકામો નીકળી જાય, નકામી વસ્તુ બધી કાઢી નાખીએ અને એકદમ નમ્ર બની જાય. એકદમ અંદર બધું સારી વસ્તુ જ ભરેલી હોય. એટલે એ કરવાનું છે. અને આ ચિત્તને ચિત્ત બનાવી દેવાની. અને બુદ્ધિ સુબુદ્ધિ હોય, કારણ કે જે મેં કહ્યું સુબુદ્ધિ મંત્રી જ આ બધું કાઢી શકે. શાસ્ત્રની ભાષામાં તમને કહું તો ભગવાનના માર્ગમાં જે રહે એને કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. દુઃખ આવે પણ એને કર્મની નિજરા કરાવીને જાય અને સારો ટાઈમ સાથેને સાથે આપીને જાય. તમે સમજી લેજો. તમને એમ લાગે છે કે આજે બહુ તકલીફ છે, એના જેવું ઉત્તમ કોઈ શરણું નથી. એટલે આપણે ચાર વસ્તુ જે આપણી પાસે જે છે જેના કારણે આપણે જો કેવળ જ્ઞાન મેળવી શકીએ એમ છીએ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આપણે મનને શું કરવાનું છે એના ઉપરથી આ બધો કચરો કાઢી નાખવાનો છે. પહેલામાં પહેલો જેટલી કંઈ જે કંઈ નકામી વસ્તુ છે, જે કોઈ આપણે શું છે આખી દુનિયાના બધાના ગુના આપણા ત્યાં કેદ કરીને રાખ્યા છે અને પછી બધાને મીછામી દુકડમ કરીએ છીએ, ક્યાંથી થવાનું છે? મીછામી દુકડમ કેવી રીતે થાય ખબર તમને? આજે મેં તમારા જોડે મીછામી દુકડમ કર્યું કોઈ પ્રસંગના કારણે, મારે ને તમારે બન્યું નથી. કોઈ પ્રસંગ એવો બન્યો હતો જેના કારણે આપણે પ્રોબ્લેમ થયેલો. મારે મેં જ્યારે મીછામી દુકડમ કર્યું ત્યારે મારા આખી સિસ્ટમમાંથી તમારા માટેનો દૂર વિચાર તદ્દન નીકળી જવો જોઈએ. એક પણ અંશ ખાલી રહ્યો, એક પણ અંશ બાકી રહ્યો હોય મારું મીછામી દુકડમ થયું નથી. કારણ કે આગનો એક તણખલો આગ લગાડે છે, એટલું યાદ રાખો. એક નાની વસ્તુ યાદ રાખશો ને તો તમને એ તકલીફમાં નાખશે ને તમારા સંબંધ બગાડશે. આપણે એ કરવું છે કે અંદરથી તદ્દન નિર્મળ. એટલે મીછામી દુકડમ આ વખતે કરીએ, આ વખતે આપણે જ્યારે સમાપના કરીએ એ પહેલાં આપણા બધા ગુના, આપણે બધી ભૂલો, આપણી કે બીજાની બધી ભૂલો આપણે ભૂલી જવી છે. ભૂલી જવી એટલે એ પ્રસંગ બન્યો જ નથી એવું કરવું છે. એમાંથી કશું જ નહીં યાદ આવે. બુદ્ધિ ભગવાનના સાથે આપણે કાલે પણ કરવાના છે આરાધના સરસ્વતીની, પણ આપણી બુદ્ધિ શાસ્ત્રીય માર્ગે કહું તો આપણા આત્મા કલ્યાણમાં લઈ જાય એવી હોવી જોઈએ. મન બુદ્ધિ પછી ચિત્ત. મેં કહું આપણું ચિત્ત ચિદ હોય, પવિત્ર હોય, સારા વિચારવાળું હોય. જો આપણે ખરાબ વિચાર ખરાબ મનમાંથી કાઢી નાખશું ભાવ અને આ દાદાને શરણે રહેશું તો ચિદ રહેશે. અને અહંકાર હોય જ નહીં તો જ નૌકા પરિણત થાય. અહંકાર કાઢ્યા વગર છૂટકો જ નથી. દરરોજ વિચાર કરવો કે મેં શું ખોટું કર્યું, મેં આજે કેમ આમ કર્યું, મેં આ મારા શબ્દોમાં કેમ આ ભૂલ થઈ. શબ્દ વાપરવાનો જ નહીં કે અમને આ ગમે છે ને મારે આમ હોય ને હું આમ ને. ક્યાંથી આવે? આપણે એવા કેવા છીએ જે દિવસે કેવળ જ્ઞાન થાય ને ત્યારે તમને વાપરવાની છૂટ છે. એ પણ તમને કહી દઉં સાથે સાથે, બરાબર ને?
ખોટી વાત છે? મારા ગુરુ ભગવાન મને કહેતા, તારે જ્યારે વાપરો પણ કેવળ જ્ઞાન થાય તો રોજ વાપરે, સવારમાં પુરસાંજ. હું તમને કહી દઉં, બાય બાય ધ વે, કેવળ જ્ઞાન થાય ને એટલે તમને કશું હોતું નથી, તમે બોલતા જ નથી, મૌન છો. સમજો છો તમે શું છે? અશરીરી છો. સાહેબ, બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા, મંત્રી ઘરે આવી ગયા પાછા, એમને ખબર છે કે ટાઈમ તો કાઢવો જ પડશે. આ જેટલો ઉદયમાં છે પણ તકલીફ બધાની ચાલી ગઈ, અને જો આપણે પણ કરશું તો આપણી પણ તકલીફ ચાલી ગઈ છે. અત્યારે પહેલાં મંત્રી આવીને સૂઈ ગયા, 6 મહિના થઈ ગયા. સવારના પોરમાં બહુ વહેલી સવારે 92 ખખડાવ્યું, નહીં લગભગ 8 વાગ્યા હતા સવારના, 92 ખખડાવ્યું. મંત્રી સૂતા હતા કોઈ કારણસર, આંખ આમ ચોળીને ઊભા થયા અને ઉઠ્યા અને 92 ખોલ્યું. સી, જેના ઘરમાં કશું નથી એને ચિંતા કરવાની જરૂર નથી. આપણે પૂછો એ હોય છે, પહેલાં કે અંદર જેને આવું આવી જાઓ, હું બેઠો શાંતિથી, આપણે એ કરવું છે. એમણે 92 ખોલ્યું, જોયું તો ભાગ્ય દેવતા ઊભા હતા. બોલો, તમે વિચાર કરો શું થાય. ભાગ્ય દેવતા ઊભા હતા. ભાગ્ય દેવતા કહે, મંત્રી કેમ સૂતા છો? એટલે કે મારા કામ પતી ગયા છે સાહેબ. એ શું કહે છે ખબર છે? મારા કામ પતી ગયા છે, મને ખબર છે દીકરાઓની તકલીફ છે, પણ હવે વાંધો નહીં આવે એમને. તો કે તારા કામ પતી ગયા છે, મારે ઉપાધિ શરૂ થઈ છે, મારે રોજ સવારે એક હાથી ગોતવો પડે એના માટે. પહેલાં માટે મારે રોજ એક બળદ લાવવો પડે, અને મારે પાછો કોઈ ગ્રાહક ગોતવો પડે જે 1 લાખ રૂપિયા આપી શકે રોજના. તારે ઠીક છે, હું 6 મહિના થાકી ગયો છું, કંઈ રસ્તો કાઢ. જો ભાગ્ય દેવતાને પણ આપણે સી રીતે આપણું ભાગ્ય બનાવીએ. આ વાત છે આ શાસ્ત્રની, કે ખુદી કો કર દે બુલંદિતની, ખુદી કો કર દે બુલંદિતની, હર તકલીફ સે પહેલે ખુદા બંદે કો પૂછે બતા તેરી રજા ક્યા હૈ. તમને ભગવાને પૂછવું પડે, અરે ભાગ્ય દેવતા પૂછવું પડે કે ભાઈ તારા ભાગ્યમાં હું શું લખું. આપણે એ કરવું છે, આપણે એ થયું છે, એ થવું જોઈએ. આપણે જૈન છીએ, આ શાસન મળ્યું છે દાદાનું, અને આટલો ઉપકાર છે ગુરુ ભગવંતનો, આપણે એ કરવું છે. પણ એનો આ રસ્તો આ છે. ભાગ્ય દેવતા કહે, પણ એમાં એ કે તો તું ચિંતા ના કર, રસ્તો કાઢ કંઈ. તો ભાગ્ય દેવતા તો કે તું મને કંઈ રસ્તો બતાવ. એ પાછા મંત્રીને પૂછે છે સુબુદ્ધિને. ભાગ્ય દેવતાને ખબર છે કે આ તો ચાલી જ રહેશે, સુબુદ્ધિ મંત્રી બતાવશે તો રસ્તો નીકળશે. દરેક વસ્તુમાં તમે સમ્યક બુદ્ધિને આગળ રાખો, શાસ્ત્રકાર ભગવાન તમને એમ કહે છે. ભાગ્ય દેવતા જેવા ભાગ્ય દેવતાને પણ સુબુદ્ધિ મંત્રીને પૂછવું પડે છે. એનો અર્થ શું થયો? કે આપણા ભાગ્યને બનાવવા માટે આપણી બુદ્ધિને, સમ્યક બુદ્ધિને આગળ રાખીને એ જે કે પ્રમાણે કરો. સમ્યક બુદ્ધિ એટલે શું? આપણે પહેલા દિવસે વાત કરીને આત્માની, ત્યારે કહ્યું હતું કે જે બુદ્ધિ વિવેકવાળી બુદ્ધિ હોય, સુવિવેકવાળી, જે આત્માને અને પરને જુદા કરે, અને આત્માને જ અનુસરીને એ બુદ્ધિ ચાલે, એટલે આત્માના હિતને ખ્યાલ રાખીને જે વાત કરે, કામ કરે. પેલા મંત્રીને કહે છે, મંત્રી કહે છે, જો ભાઈ તે ભાગ્ય લખ્યું છે, આપણે કાનો માત્ર બદલ્યો નથી, પણ જો તારે પટાવટ કરવી હોય તો તું એક કામ કર, આ 2 દીકરાઓને એમનું રાજ પાછું આપી દે, અને દીકરીને કોઈ સારા રાજા જોડે પરણાવી દે. તો કે મારે શાંતિ, તું તારા જ કામે લાગી જાય, હું મારા કામે લાગી જાઉં. પેલા ભાગ્ય દેવતા કે થઈ જશે, તથાસ્તુ, તું જલ્દી જલ્દી છોકરાને મોકલ, હું ત્યાં બળવો કરાવું છું. ભાગ્યમાં આ વસ્તુઓ છે. તમેને હું શું સમજ્યા છીએ? જીન શાસન કહે છે આપણે આપણું ભાગ્ય લખવું છે. જીન શાસન કહે છે આપણે કોની રાહ જોઈએ છે, મારે શું બનવું છે, મારે નક્કી કરવું છે, અને મારે શું કરવું છે, મારે નક્કી કરવાનું છે. અને આપણે આ ભગવાનનો આશરો લઈને, ભગવાનને સહારે લઈને જો કરશું ને તો આપણે આપણું ભાગ્ય લખશું. આપણે કોઈને માગવું નહીં પડે, આપણે નક્કી કરશું કે મારે શું કરવાનું છે. મારે અહીંથી મહાવિદ્ય જવું છે, આપણે પ્રયત્ન શરૂ કરીએ, કેમ ન થાય. મારો ગુરુ ભગવાન કહે છે શું ખબર તમને? મને કે આપણા જીવાને નહીં મોકલે તો કોને મોકલશે મહાવિદ્ય? કર્મદેવતા વિચાર કરવો પડશે, કોને બીજાને મોકલે? આડાવાળા માણસે મોકલીને ત્યાં ક્યાં કરશું, કરશે શું? આપણે આપણી જાતને તૈયાર કરીએ, એવી તૈયારી કરીને કે ભાગ્ય દેવતાને વિચાર ન કરવો પડે, તમને જ ટિકિટ આપવી પડે, એને રસ્તો જ નથી એના પાસે. આપણે એ કરવું છે, અને જો આપણે એ કરીએ ને તો આપણો બેડો પાર છે, અને આપણે કરી શકીએ એમ છીએ આ માર્ગમાં. 5-10 મિનિટ છે તો પછી મનની વાત કરી લો કરું. અચ્છા, તો એક વાત કરી લઉં, ચાલો જલ્દી જલ્દી કરી લઈશ. હા જી, 5 મિનિટમાં પૂરું કરી ચાલશે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. આમાં કુમારપાળ મહારાજા છે, 18 દેશના રાજા છે, આપ સૌને ખબર છે.
એમને 32 રચી પોતાની આત્મનિંદા માટે. એ કહે છે કે જુઓ, એમને હેમચંદ્રાચાર્ય આચાર્ય ભગવંત અને સાથે બધી જ વસ્તુની અનુકૂળતા, પણ એ લખે છે કે મારા 18 દિવસના રાજા આપણે કે એ શું લખે છે, પોતાની આત્માની નિંદા કરે છે. એમાં એ શું લખે છે, એ કહે છે હું રાજા છું, મારા દરેકે દરેક હુકમનો પૂરેપૂરો અમલ થાય છે, પણ હું તમને એક વાત કહું દાદા, ભગવાનને લખે છે કે બધા ઉપર હું રાજ કરું છું પણ મારા મન ઉપર મારો રાજ નથી. એક મારા મનને હું કંટ્રોલમાં નથી કરી શકતો. પછી એ લખે છે અંદર કે મારું મન વાંદરું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદા કરે છે. જો વાંદરાને તમે જોશો ને, એ કદી શાંતિથી નહીં બેસી શકે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર, બીજા ઝાડ પર ત્રીજા ઝાડ પર એ કૂદ્યા જ કરશે. પછી એમણે સરસ લખ્યું છે કે મારું મન વાંદરા જેવું છે, પણ દાદા શું કરું, પણ દાદા તે આ વાંદરા ઉપર કૃપા કરી છે. આ વાંદરો આખો દિવસ કૂદે છે, પણ સાંજના રાત પડે અને એ શાંતિથી બેસી રહે છે. કેમ? તો કે આ ચંદ્રના કિરણ એને બાંધીને બેસાડી દે છે. આ ચંદ્રના કિરણ એને બાંધી રાખે છે કે વાંદરું આખી રાત બેસી રહે છે. દાદા તું મારા પર કૃપા કર, આ મારા મનનું વાંદરું તું બાંધ. મારા મનને હું થાકી ગયો દુનિયાથી, બધા બધું કરે છે મારા માટે, પણ મારું મન જ મારું નથી ધારું કરતું. તો કે તું એક દાદા મારી ઉપર કૃપા કર, તું તારા કેવળ જ્ઞાનના પ્રકાશથી મારા મનને બાંધી આપ. અદ્ભુત વાત કરે છે. આપણે સૌએ પણ એ જ પ્રાર્થના કરીએ કે દાદા તું મારું મન કાબૂમાં લાવી આપ, તું મને મારા મન ઉપર તું કંઈ કરી. આપણે પ્રાર્થના એ કરીએ. આપણને એમ લાગે છે બધી આપણને સમજે, અરે ભાઈ તમે કરશો તો કંઈ અદ્ભુત જગ્યાએ લઈ જાય છે, આ બધો ઉઘાડ તમને થઈ જશે, વાંચશો ને તો તમને આનંદ આનંદ અંદરથી થઈ જશે. હવે આપણે આવતીકાલે મળશું ને હું વાત કર્યા કરીશ, કારણ મારો સ્વભાવ છે. આપણે બીજી કંઈ કોઈને પ્રશ્ન હશે હું પછી વાત કરું છું. આપણે આપ સૌની હાજરીએ મારાથી શાસ્ત્ર વિરુદ્ધ કંઈ કહેવાયું, પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ વાત કરી હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુકણમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનમ જૈનમ જૈતી શાસનમ અંગૂઠે અમૃતસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મને વાંછિત ફળદાતાર. બોલો જીન શાસન દેવ કી જય. કાલે સાંજના પહેલા સેશનમાં આપણે સરસ્વતી આરાધના કરશું, બીજા સેશનમાં આત્માની વાત લઈ લઈશું, કારણ કે કોઈ કારણસર કોઈ ભાઈ બહેનો ન આવી શકે, તો કાલે સાંજના બીજા સેશનમાં આત્માની વાત કરશું. અને શુક્રવારે સંવત્સરી છે. હવે જો આપ સૌને અનુકૂળતા હોય અને પ્રવચન રાખવું હોય તો શુક્રવારે રાખશું, જો આપ શુક્રવારે નહીં કરી શકીએ આપણે તો પછી ગુરુવારે સાંજના હું સમાપનાનું પ્રવચન લઈ લઈશ. એટલે આપ નક્કી કરીને મને જણાવશો એ પ્રમાણે કરીશ. મારે મૌન હશે પણ મારે બોલવાની છૂટ છે, પ્રવચન આપવાની છૂટ છે, એ પણ કહી રાખું છું. બરાબર?